વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં થરાદ, ભાભર અને ધાનેરામાં આજે કોરોના વાયરસને લઈ શું પરિસ્થિતિ હતી તે નિહાળા બાદ હવે આપણે જોઈશું સરહદી તાલુકા મથક અમીરગઢ, જુનાડીસા, લાખણી અને ગઢમાં કેવો હતો માહોલ. સૌપ્રથમ વાત કરીએ અમીરગઢ તાલુકાની, તો કોરોના વાયરસને લઈ જનતા કર્ફ્યુના સમર્થનમાં અમીરગઢ ગામ આખે આખું બંધ રહ્યું હતું. બજારોની તમામ દુકાનો બંધ જોવા મળી હતી. અમીરગઢના બસ સ્ટેન્ડ જેવા ભરચક વિસ્તાર સહિત આંતરરાજ્ય ચેકપોસ્ટ પર પણ પોલીસ તૈનાત જોવા મળી હતી અને લોકોના આરોગ્યનું થર્મલ ગનની મદદથી ચેકઅપ કરતી જોવા મળી હતી. સમગ્ર દેશની અંદર કોરોના વાયરસે જ્યારે હાહાકાર મચાવ્યો છે ત્યારે આજે જનતા કર્ફ્યુને લઈને અમીરગઢની સરહદ ઉપર અડીને આવેલી અમીરગઢ તેમજ રાજસ્થાન બોર્ડર ઉપર પણ આરોગ્ય ડિપાર્ટમેન્ટ તેમજ પોલીસ કર્મી દ્વારા અહીં આવતા તમામ વાહનોને ચેકિંગ કરી અને અહીં આગળ જવા દેવામાં આવી રહ્યા છે. આપણી સાથે આરોગ્ય કર્મી તાલુકા ડોક્ટર છે, એમની જોડે વધુ વિગતો જાણશો. ખાસ ખાસ કરીને કયા સમય સુધી તમારી આ બોર્ડર છે, ખાસ કરીને રાજસ્થાનમાં બી કોરોનાના પોઝિટિવ દર્દીઓ જોવા મળે છે, એ ધ્યાને લઈને અમીરગઢ જે બોર્ડર છે ખાસ કરીને એ ત્યાંથી જે ગુજરાતમાં એન્ટર થાય છે અહીંયા બધાને અહીં સ્ક્રીનિંગ કરવામાં આવે છે. સ્ક્રીનિંગમાં ઇન્ફ્રારેડ થર્મોમીટરથી અમે એને ટેમ્પરેચર પણ લઈએ છીએ અને હેન્ડ વોશ માટે સોલ્યુશન જે છે સોલ્યુશન પણ આપીએ છીએ અને 100% જે પણ અહીંયા આ બોર્ડર થઈને જે એન્ટ્રી થાય છે પોલીસ પ્રશાસન તરફથી બી પૂરેપૂરી વ્યવસ્થા છે, એમને મદદથી અહીંયા 100% સ્ક્રીનિંગ કરવામાં આવે છે. ખાસ કરીને સર કેટલા સમય સુધી ચાલવાની છે? હાલ તો અઠવાડિયાનું તો પ્લાન છે, અઠવાડિયા સુધી ચાલુ જ રહેશે. પછી કોરોનાની કન્ડિશન ઉપર ડિપેન્ડ કરશે કે એ આગળ શું કરવાનું છે. એ હાલ તો કોરોના વાયરસને લઈને આરોગ્ય તંત્ર સજ્જ છે, તમામ વાહનો તેમજ ગામની અંદર દવા છંટકાવ તેમજ સંપૂર્ણપણે એની કાળજી રાખવામાં આવી રહી છે. પરંતુ તંત્ર દ્વારા અને સરકારના આદેશ અનુસાર જ્યાં સુધી સરકારનો આદેશ છે ત્યાં સુધી આ કોરોના વાયરસને લઈને આવી રીતે અગમચેતીના ભાગરૂપે દવા છંટકાવ તેમજ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવશે. રામલાલ મીણા, વીકે ન્યૂઝ ચેનલ, અમીરગઢ. કોરોના વાયરસને લઈને આરોગ્ય તંત્ર દ્વારા પણ આપ જોઈ શકો છો કે આવી વિસ્તારની અંદર સાંસ્કૃતિકના ભાગરૂપે પડદાઓ બેનર બાંધીને પ્રજાને જાગૃતિ માટેનું એક અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. આપ જોઈ શકો છો અમીરગઢના આવી વિસ્તારની અંદર અનેક આરોગ્ય તંત્ર દ્વારા જાહેરનો જે પડદા લગાડી અને રાહદારીઓને સંદેશો આપી રહ્યા છે. ગભરાશો નહીં, કોરોના વાયરસ તમારી સહાય માટે અમારી સહાય કરો. કોરોના વાયરસથી સાવચેતી રાખવી બહુ જરૂરી છે. કોરોના વાયરસ એ એક બહુ જીવલેણ રોગ છે, તેને કારણે સમગ્ર દેશની અંદર હાહાકાર મચ્યો છે. જ્યારે અમીરગઢની અંદર પણ આજે સ્વયંપણે બંધ છે, જ્યારે આરોગ્ય તંત્ર દ્વારા પણ જાહેર જગ્યાએ પડદા લગાડી અને પ્રજાને જાગૃત કરવામાં આવી રહ્યું છે. રામલાલ મીણા, વીકે ન્યૂઝ ચેનલ, અમીરગઢ. જનતા કર્ફ્યુ લઈને આજે અમીરગઢના ભટચોક વિસ્તાર ગણાતા એવા બસ સ્ટેશન વિસ્તારની અંદર પણ આજે સંપૂર્ણપણે એક પણ દુકાન કે કોઈ રાહદારીઓ જોવા મળતું નથી. આપ જોઈ શકો છો, મારી કેમેરામેને કહીશ કે આજે અમીરગઢની જે પરિસ્થિતિ છે તે આજની જે 24 કલાક દરમિયાન અહીં ભટચક વિસ્તાર રહેતો હોય છે તેને લઈને આજે જનતા કર્ફ્યુને લઈને સંપૂર્ણપણે અમીરગઢ આખું ગામ બજાર બંધ છે અને કોરોના વાયરસને લઈને સમગ્ર દેશની અંદર હાહાકાર મચ્યો છે. જ્યારે એની સાથે અમીરગઢ પણ આ એક કોરોના વાયરસના કારણે એના અંદર જોડાઈ અને જનતા કર્ફ્યુ સાથે સંપૂર્ણપણે અમીરગઢને બંધ પાડ્યો છે. રામલાલ મીણા, વીકે ન્યૂઝ ચેનલ. ડીસા તાલુકાના જુનાડીસા ગામમાં પણ આજે જનતા કર્ફ્યુને લઈ સજ્જડ બંધ જોવા મળ્યો હતો. આજે વહેલી સવારથી જ કર્ફ્યુને પગલે લોકો સતર્ક જોવા મળ્યા હતા અને લોકોએ સ્વેચ્છાએ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા અને કોરોના સાથેની લડાઈમાં સહભાગી બન્યા હતા. લાખણીમાં પણ આજે લોકો કોરોના વાયરસને લીધે પ્રધાનમંત્રીએ કરેલી અપીલની ધારી અસર જોવા મળી હતી અને કોરોના વાયરસની લડાઈમાં જોડાયા હતા. ગઢ પોલીસ પણ વહેલી સવારથી જ સાયરન વગાડીને કોરોના અંગેનું પેટ્રોલિંગ કરી રહી હતી અને દિવસભર હજારો લોકોથી ધમધમતું ગઢનું માર્કેટ, રોડ, રસ્તાઓ સંપૂર્ણ બંધ જોવા મળ્યા હતા. ગઢ વિસ્તારના લોકોએ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જનતા કર્ફ્યુને સમર્થન આપી ઘરોમાં પરિવાર સાથે પુરાઈને મોબાઈલ કે ટીવી જોઈને ઘરોની છત ઉપર મોબાઈલ પર વાતચીત કરતા જોવા મળ્યા હતા. કોવિડ-19 એટલે કે કોરોનાનો આ મહામારી છે એને સમગ્ર વિશ્વને બાનમાં લીધું છે અને ભારતમાં પણ તેના પોઝિટિવ કેસો જોવા મળ્યા છે. ત્યારે આપણા માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ
લોકોને અપીલ કરી હતી કે રવિવારના દિવસે જનતા કર્ફ્યુ રાખે અને લોકો પોતાના ઘરોમાં રહે. જ્યારે વાત કરવામાં આવે ગઢની, તો અહીંયા ગઢમાં પણ આજ સવાર વહેલી સવારથી જ જે પશુપાલકો હતા એ દૂધ ભરાવવા માટે ડેરીમાં ગયા હતા. ત્યારબાદ સંપૂર્ણ ગામમાં રોડ, રસ્તાઓ, દુકાનો બધું જ બંધ હતું. હાલ આપ જોઈ શકો છો કે આ ગઢની મેઇન બજાર છે અને એ બજારની અંદર હજારોની સંખ્યામાં લોકો અહીં અવર જવર કરતા હોય છે, પણ આજે આ જે દુકાનો છે તે દુકાનો સદંતર બંધ છે. દવાખાનામાં પણ જે આરોગ્યને લગતી સેવાઓ હોય એ ઇમરજન્સી સેવા માટે દવાખાના ચાલુ છે. બાકી ગઢની પ્રજાએ સ્વયંભૂ આજે બંધ પાડ્યો છે અને માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની જે જનતા કર્ફ્યુની અપીલ હતી તેને 100% સમર્થન પૂરું પાડ્યું છે. સાથે સાથે આરોગ્ય વિભાગ પણ ગઢના જઈ અને ડોર ટુ ડોર સર્વે કરી અને ત્યાં જનજાગૃતિના પેમ્પલેટ આપી અને માર્કિંગ કરી અને જે લોકોને શરદી કે ખાંસી હોય તેમને દવા આપી રહી છે. સાથે સાથે ગઢ પોલીસ પણ અત્યારે સમગ્ર માર્કેટમાં ફરી અને કોરોનાને લગતા પેટ્રોલિંગ કરી અને લોકોને ઘરોમાં રહેવા માટે અનુરોધ કરી રહી છે. આમ જે આ જે જનતા કર્ફ્યુ જે આજે હતો તેનું ગઢની અંદર પૂરેપૂરું લોકોએ સમર્થન આપ્યું છે અને લોકો ઘરોમાં પુરાઈ અને ટીવી કે મોબાઈલ કે તેનો સહારો લઈ અને સમય વિતાવી રહ્યા છે. ગઢથી બીકે ન્યૂઝ ચેનલ માટે કેમેરામેન યશ પટેલ સાથે હું દિનેશ રાણા. આજે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં જનતા કર્ફ્યુની ધારી અસર જોવા મળી અને જિલ્લાની જનતાએ પણ આ જનતા કર્ફ્યુને ખૂબ જ સમર્થન આપ્યું હતું. દાંતીવાડામાં પણ જનતા કર્ફ્યુને લઈ લોકોમાં જાગૃતિ જોવા મળી હતી અને લોકોએ સ્વયંભૂ સજ્જડ બંધ પાડ્યો હતો. કોરોના વાયરસને લઈને સમગ્ર ગુજરાતભરમાં હાહાકાર મચી ગયો છે. ત્યારે હાલમાં તો ગુજરાતમાં કોરોના વાયરસને લઈને 18 જેટલા પોઝિટિવ કેસો નોંધાઈ ચૂક્યા છે. ત્યારે હાલ તો આ બાબતે ગુજરાતનું વહીવટી તંત્ર આ કોરોના વાયરસને નાથવા માટે સજ્જ બની ગયું છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ જનતાને આહ્વાન કરી જે 22 તારીખના રવિવારના જે જનતા કર્ફ્યુ કરવાનું જે આયોજન કરવામાં આવ્યું હતું, જેનું આયોજનને લઈને સમગ્ર જે વિસ્તાર છે દાંતીવાડાનો વિસ્તાર કહી શકાય આપણે જે દેખાઈ રહ્યા છે સ્પષ્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. તમામ દુકાનો સવારથી બંધ છે, રોડ રસ્તા પણ સૂના થઈ ગયા છે. એટલે કહેવાય છે કે આ બાબતે જનતા પણ જાગૃત બની છે અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પણ જે 144ની કલમને લઈને જેથી કરી 4થી વધુ લોકો તો એકઠા ન થાય એના માટે, પરંતુ એક જે જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું હતું. એટલે કહી શકાય કે આ બાબતનું લોકોમાં પણ સમર્થનને લઈને તમામ જે દાંતીવાડા, પાથાવાડા યુનિવર્સિટી સહિતના ગ્રામીણ રસ્તાઓ અને ગ્રામીણના લોકો પણ સજ્જ બની ગયા છે. બિલ્ડીમાં પણ લોકો કોરોના સાથેની લડાઈમાં જોડાયા હતા અને પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવેલી અપીલને સમર્થન આપ્યું હતું. બિલ્ડીના અમારા સંવાદદાતા વિનોદ ચાવડાએ આ અંગે વધુ વિગતો આપી હતી. અત્યારે વિશ્વમાં કોરોના રોગથી જે મહામારી ચાલુ રહી છે તેમાં ભારત પણ બાકાત રહેલું નથી. તેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જનતા કર્ફ્યુ 1 દિવસનો કરવામાં આવ્યો હતો. તે પ્રમાણે આજે વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી અને આ જનતા કર્ફ્યુના સમર્થનમાં 1 દિવસનું બંધ પાળેલું છે અને આ મહામારીથી બચવા માટે આગળના દિવસોમાં સાવચેતીના ભાગરૂપે સરકારે જે આ બંધનું એલાન આપવામાં આવ્યું છે તેમાં નરેન્દ્ર મોદીને જે સપોર્ટ કરવામાં આવે છે તથા ભીલડીની બજારો તમામ સંપૂર્ણપણે બંધ જોવા મળી રહી છે. ભીલડીથી બીકે ન્યૂઝ ચેનલ માટે વિનોદ ચાવડા. દિયોદરના લોકોએ પણ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવેલી અપીલને વધાવી લીધી હતી અને આજે આખો દિવસ બંધ પાળ્યો હતો.